રાજસ્થાનમાં જોવા મળતા આ છોડ ધીમે ધીમે લુપ્ત થવાની આરે છે. આજે આપણે જાણીશું તેના ફાયદા અને ઉપયોગ અંગે, કે આ કેવી રીતના ખૂબ જ ઉપયોગી છે અને કેવી રીતના તેનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. ડૉક્ટર કલ્પેશભાઈ ઇસ્માવા, એસોસિએટ પ્રોફેસર, પીજી ડિપાર્ટમેન્ટ ઓફ ધ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી. આપણે એક આજે પ્લાન્ટની જે વાત કરવાના છે તે રાજસ્થાનમાં પ્લાન્ટ મળે છે અને એ પ્લાન્ટનું નામ છે ફોગલા કહીએ છીએ આપણે એને, અને બોટનિકલ નામ છે એ કેલિગોનિયમ પોલિગોનિટ્સ, અને એનું કુળ છે ફેમિલી પોલિગેનેસી છે. આયુષ્યની કેટેગરી પ્રમાણે જોઈએ તો એ એન્ડેન્જર કેટેગરીમાં આવે છે. તો તે સમરની અંદર આ પ્લાન્ટનો બહુ ઉપયોગ ત્યાં રાજસ્થાનમાં કરતા હોય છે પોલિગેનેસીનો. આપણે એ જો પ્લાન્ટને જોઈએ તો મોસ્ટલી એના મોર્ફોલોજીકલ કેરેક્ટર આપણે ઓળખવું હોય તો એ સ્મોલ સબ છે. એની સાથે સ્ટેમ વિથ ધ નોડ એન્ડ ઇન્ટરનોડ ઇઝ પ્રેઝન્ટ, વ્હાઇટ ફ્લાવર વિથ ધ સ્પાઇક ઇન્ફ્લોરન્સ અને નીરલ લાઇક લીવ્સ છે. આ કેરેક્ટરથી તમે પ્લાન્ટને ઓળખી શકો છો. મેઇન જે એનો ઉપયોગ આપણે જ્યાં રાજસ્થાનમાં જોઈએ તો જ્યારે સમર હોય ત્યારે સનસ્ટ્રોક બધાને બહુ થતું હોય છે, તો તેની ટ્રીટમેન્ટ લેવા માટે જનરલી એના સીડ્સનો પાવડર બનાવીને એને આપણે લેતા હોઈએ છીએ, જેથી કરીને બોડીને કૂલ રહે છે. બીજું કે ત્યાં નોર્મલી એ લોકો જનરલી ચપાતી બનાવતા હોય છે, જે રોટલી બનાવે છે એમાં બી એનો પાવડર યુઝ કરે છે, તો જેથી કરીને સનસ્ટ્રોકમાં આપણને ઓછું લાગે શરીરમાં. બીજું કે નોર્મલી જે લોકો રાયતું ખાતા હોય છે એની અંદર બી આ નાખીને ખાય તો જેથી કરીને બોડીને સનસ્ટ્રોકનું સહન કરી શકે, અને સનસ્ટ્રોક થયો હોય લાગ્યો હોય તો બી થોડા ટાઈમમાં એ આપણને એનો બેનિફિટ મળે છે. બીજું એનો ઉપયોગ છે મોસ્ટલી આપણે જોઈએ તો એન્ટીડોટ તરીકે પણ એને યુઝ કરીએ છીએ. પર્ટિક્યુલરલી ઓપિયમ જે છે એનું પોઈઝનિંગ આપણને થઈ ગયું તો એને એન્ટીડોટ તરીકે એના આપણે લઈ શકાય છે. બીજું કે ત્યાં એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ પણ એમાં છે, એન્ટી બેક્ટેરિયલ બી એક્ટિવિટી બી છે, એન્ટી ફંગલ એક્ટિવિટી, તો આવા ઘણા બધા યુઝીસ એમાં છે. આ જે બધા જે યુઝીસ છે મેડિસિનલ પ્રોપર્ટી જે છે એના માટે અમુક જે કેમિકલ કમ્પોનન્ટ છે એ એમાં આવેલા છે ને, એના લીધે આપણને એની ઇફેક્ટ આપણને જોવા મળે છે. તો એમાં જે મેઇન કમ્પોન્ડ છે એ બ્યુટેનોઇડ કરીને છે, અને એમાં જે બ્યુટેનોઇડ ગ્રુપની અંદર કેલિઝોનોઇડ કરીને બે કમ્પાઉન્ડ છે, કેલિઝોઇડ એ અને કેલિઝોઇડ બી કમ્પાઉન્ડ જે એમાં આવેલા છે, એની લીધે આપણને આ એના કેમિકલના કન્સ્ટિટ્યુટ લીધે આ બધા આપણને ફાયદા મેડિસિનલ પ્રોપર્ટીમાં થતા હોય. બીજા ઘણા બધા કમ્પાઉન્ડ પણ એમાં આવેલા છે, કેમ્પિફરોલ છે, ક્યુરેસિટીન છે, સ્ટીરોઇડ છે, સ્ટીરોઇડ કમ્પાઉન્ડ જે એમાં આવેલા છે, તો આ બધા જે કમ્પાઉન્ડ લીધે આપણને એની મેડિસિનલ પ્રોપર્ટી જાણવા મળે છે. બીજું કે એમાં ન્યુટ્રિશન વેલ્યુ બી સીડની અંદર ઘણી બધી છે. એમાં રીચ પ્રોટીન છે, આયર્ન છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, ફાઇબર છે, ફોસ્ફરસ છે, એવા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ અને મેક્રોન્યુટ્રિયન્ટ બી એમાં પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. ઇકોલોજીકલી પણ આ પ્લાન્ટ બહુ ઉપયોગી છે. જ્યાં રાજસ્થાનની અંદર આપણે સન ડ્યુ જે આપણે જોઈએ છીએ તો રેતીના જે છે રેતીને વિન્ડ આવે તો એ સ્પ્રેડ થઈ જાય છે, તો આ જે પ્લાન્ટ છે ઇકોલોજીકલી તેને મેન્ટેન કરવામાં એ બહુ ઉપયોગી છે.